જય વસાડાની તમામ અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઇબ પ્રેસ કરી બેલ આઇકોન પ્રેસ કરો. જે સૈનિકો દેશનું સરહદ ઉપર મિત્રો રક્ષણ કરી રહ્યા છે એ તો દેશનું રક્ષણ કરે જ છે, એમને તો સલામ જ હોય આપણી બધાની. પણ જો દેશની અંદર આપણા કિસાનોથી શરૂ કરીને બેંકોમાં કામ કરનારા કર્મચારીઓ સુધીના, કિસાનથી કર્મચારી સુધીના બધા જ નાગરિકો, એ લોકો પોતપોતાની ફરજ બજાવશે ત્યારે જ બચાવવા જેવો દેશ રહેશે. એ બજાવશે જ નહીં ફરજ તો બચાવવા જેવો દેશ ક્યાંથી રહેશે? એટલે આ પણ શહાદત છે એમ હું માનું છું. પોતાની ડ્યુટી, ડ્યુટીમાં બ્યુટી જોવી, જે લોકો, બહુ મોટી વાત છે ડ્યુટીમાં બ્યુટી જોવી. એક અંગ્રેજી શબ્દ છે એકાઉન્ટેબિલિટી. તો હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણા ભારતની અંદર આ અંગ્રેજી શબ્દનો ગુજરાતી અનુવાદ શક્ય નથી થતો. આ મુશ્કેલી છે. શું કામ? કારણ કે ઘણી વખત એની ટેવ લોકોને નથી હોતી. એકાઉન્ટેબિલિટી એટલે હું જે કામ કરું છું એમાં કોઈ મને જોવે કે ન જોવે, ઘડિયાળના કાંટા પણ જોયા વિના અને ફરજનું શું પરિણામ આવશે જોયા વિના કામ કરવાની વૃત્તિ. હવે હું તમને કહું છું કે અંગ્રેજી શબ્દનો ગુજરાતી અનુવાદ પણ નથી થતો, કારણ કે એ એક જુદી પરંપરા જે પશ્ચિમની આવી વર્કોહોલિક, એમાંથી આવેલો શબ્દ છે. પણ આ અંગ્રેજી શબ્દની વિભાવના મૂળ કૃષ્ણની છે, ભારતની ધરતીની છે. કર્મણી એવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મના પથ ઉપર આપણે કર્મ છોડવાનું નથી, ફળ છોડવાના છે. પણ કર્મ છોડવાનું નથી, ફળ જે મળે, પોઝિટિવ નેગેટિવ જે મળે, હરી ઈચ્છા, ઈશ્વર ઈચ્છા એમ કહીને એને હાથ જોડીને સ્વીકારવાનું છે. અને હું એ અંજલિ આપતી વખતે બધાને કહું, કારણ કે કોઈ કંઈક ગુમાવ્યું હશે. અમે પણ એ પરિસ્થિતિમાંથી પસાર થયા છે, થઈ રહ્યા છીએ, સ્વજનોની પીડા જોવાની. તો એની વચ્ચે મારે એટલું જ કહેવાનું કે ભાઈ, ક્યાંક ને ક્યાંક આ ઘટવાળા સૃષ્ટિનો ક્રમ એવો છે કે જે ક્યાંક ને ક્યાંક આપણને આ વાયરસ રિમાઇન્ડર આપે છે કે કોસ્ટ ઓફ લિવિંગ ક્યારે મોંઘી નથી હોતી, કોસ્ટ ઓફ લાઇફસ્ટાઇલ મોંઘી હોતી હશે. કદાચ આ વાયરસે જ તકો આપી મારા જેવા માણસો જે ખૂબ બહાર ફરતા હતા એને ઘરે રહેવાની, ઘરનું ખાવાની, ઘરના સ્વજનો સાથે સંવાદ કરવાની, એના ચહેરા જોવાની, એને સ્પર્શ કરવાની. આ નાની સૂની વાત નથી મિત્રો. તો એનો પણ આનંદ છે, ભલે વ્યથા છે, દુઃખ છે, પીડા છે, રોગ છે, પણ સાથે એક આનંદ છે કે આપણે ક્ષણો તો સાથે વિતાવી શકીએ. તો બંને રીતે જોઈ શકાય કોઈ પણ ઘટનાને. અને દિવાળી દિવસ જ એવો છે, એક વર્ષ પૂરું થઈ રહ્યું છે, બીજું વર્ષ શરૂ થઈ રહ્યું છે, કન્યા વિદાય જેવું છે. એક બાજુ પિયરનું ઘર છોડવાની વ્યથા અને બીજી બાજુ સાસરાની અંદર નવું જીવન શરૂ કરવાની, નવા પિયુ પરણેતર સાથે હનીમૂન બનાવવા જવાની એનો રોમાંચ. એટલે એક બાજુ ઉદાસીના આંસુ છે અને બીજી બાજુ પ્રસન્નતાનું સ્મિત પણ છે. એમ આપણે એક વર્ષ પૂરું કરી રહ્યા છીએ, એક વિક્રમ સંવત પૂરું કરી રહ્યા છીએ અને બીજા વર્ષની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ નવા વિક્રમ સંવતના. અને ભારતીય સંસ્કૃતિની તમે ખૂબી જુઓ, આમ જુઓ તો દિવાળી એટલે અમાસ, અંધારું, વર્ષનો છેલ્લો દિવસ. વિક્રમ સંવત પૂરું થયું, વર્ષ પૂરું થયું, વર્ષ પૂરું થયું એટલે આપણી ઉંમર પણ વધી ગઈ. તો આમ જરા શોક લાગે ને, જરા દુઃખ થાય એવો પ્રસંગ કહેવાય. આપણે શું કર્યું? આપણે દુઃખના પ્રસંગોને પણ ઉત્સવ બનાવી દીધા. ગણેશ વિસર્જનની પણ શોભાયાત્રા હોય, દુર્ગા જે દુર્ગા પૂજા પછીની મૂર્તિઓ જે છે એ પધરાવવાની હોય એની પણ શોભાયાત્રા હોય. આપણે મૃત્યુ જો થાય તો 12મું 13મું એ બધું જમાડવાનું હોય, કારણ કે બધા જરા દોડાદોડી કરીને થાક્યા હોય, તો એમને પણ મિષ્ટાન સાથે એ જીવાત્માને વિદાય આપે. વિચારજો, આ વાત મહત્વની છે, અગત્યની છે, સમજવા જેવી છે. દિવાળી અમાસનું અંધારું હોવા છતાં, વર્ષનો છેલ્લો અંત હોવા છતાં, આપણે દીવડા પ્રગટાવીને, ફટાકડા ફોડીને, આતશબાજી કરીને, ઝગમગ રોશની કરીને, રંગોળી કરીને, સજાવટ કરીને, તોરણ ટીંગાડીને લક્ષ્મીને આવવાની આહ્વાન કરીએ છીએ. અને લક્ષ્મી સાફ સફાઈવાળી જગ્યાઓએ આવે એમ માનીને સાફ સફાઈ પણ કરીએ છીએ. દ્રશ્યનું બદલાવવું હોય તો આનંદ છે. આનંદની વ્યાખ્યા શું હોય બીજી? એકનું એક જોઈને માણસ કંટાળે, લગ્ન જીવનમાં પણ કંટાળે. દ્રશ્યનું બદલાવવું એટલે પછી કંઈ, મુકેશભાઈ અંબાણી આપણે બહુ ધનકુબેર છે, પણ એ કંઈ રોજે રોજ ઘરના સભ્યો નથી બદલાવતા, ઘર પણ નથી બદલાવતા. પણ બદલાવે શું માણસ? કપડાં બદલાવે, સજાવટ બદલાવે, હેરસ્ટાઇલ બદલાવે, નવી નવી વાતો જાણે. આ તમે ભેગા થયા અને આ બધી વાતો કરવા માટે હું તમારી સામે આવ્યો, એ પણ એક પ્રકારની આવી જ વિભાવના થઈ ને, બદલાવની વિભાવના, પરિવર્તનની વિભાવના. તો આ પરિવર્તનને આપણે પકડીને રાખવાનું છે. કેટલીક વખત એવું આપણને લાગે કે ભાઈ જીવન અસાર છે, દુઃખ છે આપણી આસપાસ, પીડા છે, વેદના છે, અંધારું છે. લેકિન હે અંધેરી રાત મગર દિયા જલાના કબ બના હૈ,
અંધારું તો છે પણ દીવડો પ્રગટાવવાની કોઈ મનાઈ તો થોડી કરી છે, કોઈ ના થોડી પાડી છે. હું તમને એક વાત કરું, બહુ મને પ્રિય એવી વાત છે અને હું ઘણી વખત મારા કાર્યક્રમોમાં અને એમાં યાદ કરીને આ વાત કહેતો હોઉં છું કે પોઝિટિવિટી આપણે શબ્દ વાપરીએ છીએ. ઘણા લોકો કહે કે પોઝિટિવિટી પોઝિટિવિટીથી શું થાય, એટલે કંઈ માત્ર દરેક વાતમાં હયા કરીને રાખવી, દરેક વાતને હસ્તહસ કરવું, એ પોઝિટિવિટી એવું નથી માનતો. પોઝિટિવિટી એટલે જિંદગીમાં કાં તો જીત છે કાં તો હાર છે, આપણે માનીએ જ છીએ, કાં હારીએ કાં જીતીએ, કાં હાર છે કાં જીત છે એવું આપણે માનીએ છીએ. પણ ના, હું એમ માનું છું કે જિંદગીમાં કાં તો જીત છે અને કાં તો શીખ છે, હાર જેવી કોઈ ચીજ જ નથી. હાર આપણે માનીએ છીએ કે હાર છે, શીખ છે, કંઈક નવું શીખતા હશું એ પરાજયમાંથી આપણે, અને પરાજયને આદત ન બનવા દઈએ તો નવું શીખેલું કંઈક કામ આવશે. એટલે અમારા મકરંદભાઈની પંક્તિઓ તમે અમારા જૈવો પુસ્તકમાં મૂકેલી, કોઈ તારું વાટશે ને કોઈ તળિયા ચાટશે, તું તમારા લેશ કર, બસ ખેલતો જ ટેસ્ટ કર. તો આ અગત્યની વાત છે મિત્રો, આ પાયાની વાત છે. મેં મારા પ્લેનેટ જેવી યુટ્યુબની વિડીયો ચેનલ આ લોકડાઉનની અંદર એક્ટિવ કરી દીધી અને એમાં હું જાત જાતના બધા વિડીયો મૂકતો હોઉં છું. એમાં મારે એક લાઈવ ડાયલોગ કરવાનો હતો સ્ટુડન્ટ સાથે, અને ત્યારે કોરોના કાળ થોડો પીક ઉપર હતો થોડા મહિનાઓ પહેલાં. તો મેં એક ઉદાહરણ સાદું આપેલું કે વિચાર કરો કે માણસો આપણને યાદ કેવી રીતે રાખે. યાદ માણસ જે આપે ને એને રાખે, જે મેળવે ને એને એના સ્વજનો યાદ રાખે, એ પોતે પોતાની જાતને યાદ રાખે, ફોટાઓ છપાવે, પણ જેને આપ્યું હોય ને એને દુનિયા યાદ રાખે. ઇવન સચિન તેંડુલકર કે અમિતાભ બચ્ચને લોકોના મગજમાં છે કારણ કે કોઈ કંઈક અભિનયના માધ્યમથી, કોઈ કંઈક ક્રિકેટના માધ્યમથી કંઈક આપ્યું છે. બાકી એનાથી મોટા બંગલાવાળાઓ મુંબઈમાં પણ છે, એનાથી વધારે ભવ્ય કારવાળાઓ મુંબઈમાં છે, એ આપણને યાદ એટલે નથી આવતા કે અબજપતિઓ છે પણ એમણે કશું આપ્યું નથી એટલે આપણને યાદ નથી. તો આ એક ટ્રીક છે, કશુંક આપતા રહેવું જીવનની અંદર વિચારીને. તો એક વાસ્તવ હું તો આ થઈ ગઈ મિત્રો. બીજી વસ્તુ જો મહત્વની આપણે સમજવાની હોય આ વાત સાથે કે કંઈક શીખવાનું છે, કંઈક આપવાનું છે, એની સાથે પોઝિટિવિટી કેળવવા માટે એક બે પરવા થઈને જે જૈહોની મેં વાત તમને કરી કે એના પહેલા પાને જ મેં લખેલું મકરંદભાઈની પંક્તિ, કોઈ તારું વાટશે, સમવન વિલ ક્રિટિસાઇઝ યુ, કંઈ પણ કામ કરો આટલું તો થવાનું. હવે જે પતંગ ઉડે નહીં એ જ ફાટે નહીં, બાકી ઉડે તો ફાટે ખરી. કોઈ તારું વાટશે ને કોઈ તળિયા ચાટશે, કોઈ ટીકા કરશે, કોઈ વાહવા કરશે, તું તમાના લેશ કર, બસ ખેલતો જા ટેસ્ટ કર. તો ક્યાંક તમે તમારા કામની અંદર નિષ્ઠા રાખતા રાખતા આગળ વધતા જાઓ અને એમાં ઊંડા ઉતરતા જાઓ તો પોઝિટિવ સ્પિરિટ આપોઆપ ડેવલપ થવાનો, સંબંધ બનાવવાની કળા પણ એક છે જીવનની અંદર. સંપત્તિ ક્યારેક કામ જ્યાં નથી આવતી ત્યાં સંબંધ કામ આવે છે. તો સંબંધનું શાસ્ત્ર આપણને શું કહે છે, હું હસતા હસતા કહું છું કે 3H નું શાસ્ત્ર છે સંબંધનું શાસ્ત્ર, જે આપણે કોઈ પણ દિવાળીએ શીખી લેવું પડે, કોઈ પણ નવા વર્ષના ઉત્સવ વખતે શીખી લેવું પડે. શું છે 3H નું શાસ્ત્ર? હેલ્પ, હેબિટ એન્ડ હ્યુમર. 3H નું શાસ્ત્ર છે. મદદ કરતા જાઓ બીજાને, આપોઆપ કોઈક ને કોઈક તમને મદદ કરશે. એ વ્યક્તિ નહીં કરે તો બીજું કોઈક કરશે. હું આ પ્લેનેટ જેવીના એક વિડીયોની અંદર બહુ અગત્યની વાત છે હું બોલેલો છું કે બેંકમાં બધા તમે બેંકના મિત્રો છો, એટીએમ તો બધાએ જોયું જ છે, બધાએ કામ પણ કર્યું છે એટીએમ સાથે. હવે એટીએમમાં આપણે પૈસા ઉપાડવા જઈએ અને આપણે એમ કહીએ કે સવારે મેં જે નોટ જમા કરાવી હતી, સેમ સિરિયલ નંબરની સેમ નોટ મને મારા એટીએમમાં મારા એકાઉન્ટમાંથી, હું જ છું ઉપાડનાર, મને મળવી જોઈએ. મળે સવારની એ સાંજે ન મળે, બે વર્ષ પછી તો ન જ મળે પણ સવારની સાંજે ન મળે, કારણ કે જમા કરાવેલ નોટ જુદી જગ્યાએ જતી રહી અને એટીએમમાંથી મળે છે એ જુદું આવે છે. હા, તમારા એકાઉન્ટમાં વ્યાજ ગણાય, મૂડી ઉપરનું બધું પૈસા બૈસા બધું ગણાય, પણ મળે નહીં એ નોટ પાછી. પૈસા મળે, તમારા ખાતે જમા થયેલા છે. તો દોસ્તો, સરસ કર્મ, મદદ, હેલ્પ, બીજાની સાથે કનેક્ટ થવાની વાત પણ આવી જ છે. તમે કોકનું સારું કરો ને પછી તમને એમ થાય કે આ તો મારી સામે મોઢું ફેરવીને ફરે છે, તોબરો ચડાવીને ફરે છે, આને કંઈ મારી પડી નથી, આવું કોઈ દિવસ સારી કરાય જ નહીં, જિંદગીમાં કોઈ દી કોઈનું ભલું કરાય જ નહીં. પણ આપણે શું વિચારીએ છીએ, સેમ સિરિયલ નંબરની નોટ ગોતીએ છીએ એટલે ગડબડ થાય છે. કર્મનો જે કુદરતી સિદ્ધાંત છે કે કેવી રીતે કામ કરે છે, મારું નિરીક્ષણ છે કે જે એટીએમના સિદ્ધાંતની જેમ કામ કરે છે. જમા થઈ ગયું, તમારા નામે જ બોલતા હશે, તમારા ખાતામાં જ કર્મ બોલતું હશે, સરસ પોઝિટિવ તમારી બેલેન્સ,
એમાં વ્યાજ પણ ચડશે, પૈસા વધશે ખરા, પણ નોટ તમને જુદા સિરિયલ નંબરની આવશે, સેમ નહીં આવે. એટલે તમે કોક પડેલાને બેઠા કર્યા અને ધારો કે તમે પડી ગયા તો એ બેઠા કરવા આવે એવી અપેક્ષા ન રાખતા, પણ કોઈક બેઠું કરવા માટે આવે એ તમારા કર્મની નોટ પાછી આવી ગઈ, સિરિયલ નંબર બદલાઈ ગયો. આટલું યાદ રાખવાનું છે મિત્રો, આટલું સ્મરણમાં રહેવું જોઈએ. ફૂલો આમ ખીલતા હોય, ઉપર ધૂળ લાગી ગઈ હોય તો એની મજા ના આવે, પણ આમ વરસાદ પડે, શબનમ ઝાકળ આવે અને આમ ફૂલો ચોખ્ખા થઈ ગયા હોય, રંગબેરંગી સવારમાં આપણે ફરવા નીકળીએ તો કેવા તાજગી ભર્યા લાગે. પતંગિયાઓ એની આસપાસ ઉડતા હોય, સુગંધમાંથી લહેરાતી મંદ મંદ પવનમાંથી આવતી હોય અને એ સ્વચ્છ થઈ ગયા હોય, એના રંગો ઉઘડીને બહાર આવતા હોય, કદરનું પણ આવું છે. તો મારો તો હેતુ અહીં તમારી સાથે ડાયલોગ કરવાનો આ કદરના વાતે હતો. કોઈ તારું વાટશે, સમવન વિલ ક્રિટિસાઇઝ યુ. કોઈ તળિયા ચાટશે, સમવન વિલ એપ્રિશિએટ યુ. કોઈક વાવા કરશે, કોઈ ટીકા કરશે, પણ તું તમાના લેશ કર. યુ ડોન્ટ હેવ ટુ વરી, બસ ખેલ તો જા, ટેસ્ટ કર. યુ જસ્ટ હેવ ટુ એન્જોય ધ લાઈફ. તો જીવનની અંદર જે મળ્યું એને યાદ રાખો, જે ગુમાવ્યું એને નહીં. આ આ સમજવા જેવો પાઠ છે. મળ્યું એનો મહોત્સવ કરો, જે ગુમાવ્યું એનું નહીં. જે આપણી પાસે છે એ આપણે ક્યારેક ભૂલી જતા હોઈએ છીએ, અને જે નથી ને ત્યાં આપણે દૂરબીન રાખીને બેઠા હોઈએ છીએ, એટલે ઘણી બધી ગડબડો શરૂ થતી હોય છે આ જીવનની અંદર. તો પેલું નથી બહુ જાણીતું કે ભાઈ સોક્રેટિસને લઈ ગયા બજારની અંદર ગ્રીસની, અને ગ્રીસની બજારની અંદર સોક્રેટિસ વિહાર કરતો હતો, અને એમાં પછી કોઈ કે કહ્યું કે ભાઈ તમને શું લાગે છે, તો સોક્રેટિસ એવો જવાબ આપ્યો કે ભાઈ મને તો એ લાગે છે કે કેટલી બધી વસ્તુઓ વગર પણ મારું જીવન નીકળી શકે છે, આટલી બધી વસ્તુઓ જગતમાં મળે છે, હું તો આના વગર ટેસ્ટથી જીવું છું. અલગ અલગ સૂફીઓ સાથે પણ આ કિસ્સો જોડાયેલો છે, પણ આ વાત એ રીતે પણ મહત્વની છે કે આપણે ટેસ્ટથી જીવી શકીએ, એ પણ બહુ મોટી વાત છે. પ્રિય મોરારી બાપુ, મારા અને મિલિંદને બંનેને પ્રિય, અને એમની એક વાતથી હું આ મારી વાત જે અત્યારે તમારી સાથે કરી રહ્યો છું એના સમાપનની દિશામાં જાઉં, અને એમણે એ બહુ સરસ મજાની વાત કહેલી કે એક રાજાના દરબારની અંદર એક માણસ આવ્યો અને ઝવેરી હતો અને હીરો લઈને આવ્યો, અને હીરો એને બતાવીને રાજાને એમ કહ્યું કે ભાઈ તમે આમાંથી નક્કી કરી દો કે અસલી હીરો કયો અને નકલી હીરો કયો. હું ભલભલા દરબારોમાં ફરું છું, નક્કી કરી દે હીરોઈ નામ, પણ કોઈ હજી સુધી મારી ચેલેન્જ નથી લઈ શક્યું. રાજાએ, એના પ્રધાને, ને મંત્રી હોય, ને દરબારી હોય, ને મોટા મોટા લોકો સેનાપતિ હોય, બધાએ હીરા હાથમાં લીધા. બે હીરા એક જ સરખા, બે હૂબ સરખા, બે ઝગમગ ઝગમગ થાય, બે અદભુત. બધાને લાગ્યું કે ગડબડ થશે, ગડબડ થશે, નાક કપાઈ જશે, બે એક જ સરખા લાગે, ખબર કેમ પડે અસલી કયો નકલી કયો. દૂર છેડે રાજ દરબારમાં જે છેડે બેઠા હોય એવા સામાન્ય માણસો બધા બેઠા હોય, કોઈ ફરિયાદ બરિયાદ લઈને આવ્યું હોય, કંઈક વાત સાંભળવા આવ્યું હોય, એમાં એક વૃદ્ધ માણસ ઊભો થયો કે મને આપો, મારા રાજની આબરૂ સાચવી દો. પેલા ભાઈને બધા સૈનિકો બધા નજીક ગયા તો ઝવેરીએ જોયું કે આ તો અંધ છે, પ્રજ્ઞાચક્ષુ છે. એને કહ્યું કે અંધ માણસને કેમ ખબર પડે કે કયો હીરો સાચો. એને કહ્યું કે ભાઈ આ મોટા દેખતા લોકોને નથી ખબર પડતી. પેલા કહ્યું કે હવે મેં કહ્યું આપ આવ્યા, મને આપો તો ખરા મારા હાથમાં. બે હીરા એને હાથમાં લીધા, આમામામામ કર્યું કર્યું, થોડી વાર આમ જાય આમ જાય આમ જાય, બધા જોયા કરે કે જાદુના ખેલની જેમ કરે છે. એક તો પ્રજ્ઞાચક્ષુ છે, જોઈ નથી શકતો હીરો, હડી અડીને કેમ નક્કી કરશે કયો સાચો. થોડીક વાર થઈ અને પછી એને એમ કીધું કે આ હીરો અસલી છે ને આ નકલી છે. ઝવેરીએ કહ્યું કે બહુ સાચી વાત, અસલી હીરો તમને મારે આપવો પડે મારા વચન મુજબ. પણ ભલભલા દેશો ફરી લીધા, ભલભલા રજવાડા ફરી લીધા, અને કોઈને ખબર ન પડી એ તમારા જેવા પ્રજ્ઞાચક્ષુ જે જોઈ નથી શકતા એને કેમ ખબર પડી ગઈ. એટલે પેલા વ્યક્તિએ કહ્યું કે ભાઈ અનુભવ તો કર્યા હોય ને, ભલે આંખો ન હોય અનુભવ તો હોય ને, તો જોઈ નથી શકતા પણ અમને એટલી ખબર તો પડે જ છે કે જે અસલી હીરો હોય ને એ ઝડપથી ગરમ ન થાય, પણ કાચો એ ફટાફટ ગરમ થાય. તમારી સાથે વાત કરતા કરતા મેં હથેળીમાં દબાવ્યા કર્યા આમ હીરાને, અને પછી ફરતા ફરતા જરા તડકા પાસે ઊભો રહી ગયો, જે ગરમ ઝડપી થઈ ગયો એ નકલી કાચનો હીરો, અને જે અસલી હીરો હતો એવો ને એવો છે. દોસ્તો, સંજોગો આપણી કસોટી કરે રાખવાના, સંજોગોના હથોડા પડે રાખવાના, એમાં આપણું કંઈ ચાલે નહીં, એમાં આપણે કંઈ રોકી નથી શકતા, એ આપણે કંઈ અટકાવી નથી શકતા. પણ કાચના બનેલા હશું ને તો ગરમ થઈ જશું, તપી જશું, પણ જો નક્કર હીરા બનવું હશે તો ઘાટ ઘડાવવા માટે કપાવવું એ પડશે, પોલિશિંગ ને કટિંગ થાય તો જ ડાયમંડ ક્રિએટ થાય.
તો દોસ્તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આ કાળ આપણને થોડો કાપી રહ્યો છે. પણ મેં ટોમ ફુડલીની સરસ મજાની પેલી નાનકડી શોર્ટ ફિલ્મ શેર કરેલી અને મારા આર્ટિકલમાં પણ લખેલી, તો એવું એમાં એક બાળ વાર્તાની જેમ એક બાપ દીકરા દીકરી એને સુવાડતી વખતે વાર્તા કહે છે કોવિડની, અને એમાં એક સરસ વાક્ય હતું કે સમટાઈમ્સ ટુ બી બેટર, વધારે હેલ્ધી થવા માટે, વધારે તંદુરસ્ત થવા માટે વી નીડ લિટલ સિકનેસ. થોડીક બીમાર પણ થવું પડે, આપણે થોડા ઓર્ગેનાઇઝ થઈએ, સરસ વ્યવસ્થિત ખાતા પીતા થઈ જઈએ, ચરબી થોડીક વધારાની હોય તો ઓગળી જાય, કસરત કરતા થઈ જઈએ, તો આ થોડીક જે બીમારી આપણી આસપાસ ફરી રહી છે એ કદાચ આપણને દુનિયાને વધારે બહેતર કરવા માટે પણ હોઈ શકે. મેં કહ્યું બધાએ ગુમાવ્યા છે, આપણે ભલભલા લોકોને, સેલિબ્રિટીઓને, હસ્તીઓને, સ્વજનોને ગુમાવ્યા છે, એ બધાના સ્મરણોને વંદન સાથે આપણે જીવવાનું છે, આપણે આગળ વધવાનું છે, એમાં છૂટકો નથી. અને આપણે કોઈ ડિપ્રેશન અનુભવ્યા વિના, માત્ર પેશન અનુભવીને જિંદગીની યાત્રાની અંદર બીજાને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈએ એવી રીતે આગળ વધતા વધતા આપણી સુગંધ ફેલાવવાની છે. પેલી વાત યાદ રાખજો, હેલ્પ, મદદ, હેબિટ, સરસ ટેવો. મારું ટેબલ ચોખ્ખું હોય, મારું કામ વ્યવસ્થિત હોય, મારો હિસાબ વ્યવસ્થિત હોય, હું ગણીને વ્યવસ્થિત કામ કરું, ઓર્ગેનાઇઝ રહું, સામા માણસની તકલીફોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લઉં. હું એની મદદ ન કરી શકું તો કાંઈ નહીં, સ્માઇલ કરું. હું ક્યાં કહું છું આપની હાવ હોવી જોઈએ, ના કહું એમાં વ્યથા હોવી જોઈએ, આવી રીતે જીવું. આ થઈ એક એક પ્રકારની હેબિટ, સારી હેબિટ. મદદ કરતા રહ્યો, સારી હેબિટ કેળવતા રહ્યો, એન્ડ હ્યુમર, સ્માઇલ, હસતા રહ્યો. દોસ્તો ડર લાગે તો ગાના ગા, આનંદી કાગડાની જેમ મોકળતા તેલમાં પણ થોડુંક ગીત ગાવાનું, એટલે ગીત ગાવાનું મીન્સ જિંદગીના ગીત ગાવાના, એ પણ વિચારો, સ્વીકારો, થોડું હસતા રહ્યો, સ્માઇલ સાથે વાત કરો. આપણને ન ગમતી વાતોની જવાબમાં પણ કટાક્ષનો ઉપયોગ કરો, મુસ્કુરાહટનો, સ્માઇલીનો ઉપયોગ કરો. તો ભગવાન તમને બધાને સૌથી વધારે હસતા રાખે, મુસ્કુરાહટની, મુસ્કાનની ભેટ આપતા રહ્યો.